ધોરણ 10ના પ્યારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, આજે આપણે 10મા ધોરણમાં આપણું નવું ચેપ્ટર શરૂ કરીશું. બરાબર, આપણું પુનરાવર્તન 10 ચેપ્ટર સુધી તો કરી લીધું, જેમાં આપણે લોંગ આન્સર ડિસ્કસ કરતા હતા. હવે આ નવા ચેપ્ટરથી આપણે હવે શરૂઆત કરીશું. તો 11મું ચેપ્ટર છે દીવાનખાનામાં. દીવાનખાનું, જેને આપણે ઇંગ્લિશમાં સિટિંગ રૂમ અથવા તો ડ્રોઈંગ રૂમ કહીએ. ઓકે, તો અહીંયા આપણા જે કવયિત્રી છે પન્ના નાયક, તો એને આ સુંદર કાવ્ય લખ્યું છે અને એમાં એ પોતાની એકલતા બતાવી છે કે માણસ પોતાની વસ્તુઓથી, એટલે સુખ સુવિધાની વસ્તુઓથી પોતાના ઘરને તો ભરી નાખે છે, પણ ઘણીવાર એવું બને છે કે દિલ ખાલી રહી જાય છે. દિલના કોઈ એક ખૂણામાં એ એકલી છે, અથવા તો એ વ્યક્તિ એકલી છે, એ સતત અહેસાસ થયા કરે છે. ત્યારે એ જે દિલનો ખાલીપો છે એ કઈ રીતે ભરવો એ સમજાતું નથી. એ આજની આ આધુનિક સમસ્યા છે કે માણસ એકલતાથી પીડાઈ રહ્યો છે. વસ્તુઓની ખોટ નથી, સુખ સુવિધાથી ભરપૂર એનું ઘર હોય છે, તો પણ સંબંધોની બાબતમાં માણસ વચ્ચે હવે અંતર વધતું જાય છે, એ બાબત અહીં બતાવી છે. થોડો આપણે આપણા પન્ના નાયક કવયિત્રીનો પરિચય લઈએ. તો આ એમનું નામ હતું પન્ના નાયક, એટલે પન્ના ધીરજલાલ નાયકનું વતન સુરત છે. હાલ તેઓ અમેરિકામાં વસે છે. પ્રવેશ, ફિલોડેલ્ફિયા, નિસ્બત, અરસપરસ, આ બધા જે એણે કૃતિઓ રચી એ છે. પછી છે ચેલી બ્લોસિમ્સ અને ફ્લેમિંગો, અને તેમના કાવ્ય સંગ્રહો છે રંગેઝરૂખ. એ તેમના 11 દીર્ઘ કાવ્યો, દીર્ઘ એટલે મોટા, લાંબા મોટા કાવ્યોનો સંગ્રહ છે. વિદેશીની ગ્રંથમાં તેમની તમામ કવિતા સંગ્રહિત થઈ છે. નારી સંવેદનાની અભિવ્યક્તિ એ એમની ખાસ ઓળખ છે. કારણ કે પોતે નારી છે, સ્ત્રી છે, એટલે એક સ્ત્રી તરીકે કેવી સંવેદના અનુભવવામાં આવે છે સ્ત્રી દ્વારા, એ બાબત બહુ સુંદર રીતે એના કાવ્યોમાં દર્શાવેલી હોય છે. હવે આ કાવ્યનો પરિચય આપણે લઈએ કે આ કાવ્યમાં કવયિત્રી પન્ના નાયકે શું કહ્યું છે. તો અમેરિકામાં વસતા આ કવયિત્રી આધુનિક માણસની એકલતા અને નારીનું જે સંવેદન છે એ અસરકારક રીતે આમાં આ લેખ્યું છે. એટલે અત્યારની આધુનિક નારી બધી જ બાબતમાં આગળ વધી ગઈ છે, દરેક ફિલ્ડમાં એ ડેવલપ થાય છે, સક્સેસ થઈ રહી છે, એટલે એના જીવનમાં બધું ઘણું સુખ સુવિધા આવે છે, વૈભવ વિલાસથી પૂર્ણ એનું જીવન થઈ જાય છે, પણ તો એ વ્યક્તિ એકલતા અનુભવે છે, પોતાનું કહી શકાય એવું કોઈ નથી. આ જે સાધનો અને સંબંધો વચ્ચેનું અંતર વધતું જાય છે, આપણા સાધનો વધતા જાય છે પણ સંબંધો વચ્ચેનું અંતર પણ વધતું જાય છે, એટલે અહીં આ આધુનિક જમાનાની જે આડઅસર છે, જે સાઈડ ઇફેક્ટ છે, જેમાં સુખ સુવિધા તો બધી છે પણ તોય સંબંધોની ઓછપ, સંબંધોની ક્યાંક અંતર એ આપણે જોઈ શકીએ છીએ. ઘરના દીવાનખાનામાં પડદા, લેમ્પ, ગાલીચા, સોફા વગેરે તો સરસ રીતે કવયિત્રી એટલે પન્ના નાયકે ગોઠવી દીધા પોતાના ઘરના દીવાનખાનામાં, એટલે કે સિટિંગ રૂમમાં, ડ્રોઈંગ રૂમમાં. પરંતુ દીવાનખાનું સુશોભિત થયું, પણ પછી નાયિકા અચાનક પોતાની જાતને પ્રશ્ન કરે છે કે મેં બધી વસ્તુઓ તો દીવાનખાનામાં ગોઠવી નાખી, પણ હું આ બધામાં મારી જાતને ક્યાં ગોઠવું, આ બધામાં મારું સ્થાન ક્યાં, હું ક્યાં ગોઠવાઉં? તો એને એના પ્રશ્નનો જવાબ નથી મળતો, અને એવું લાગે છે કે જાણે કે એ પોતાનું કેન્દ્ર શોધી રહી છે. એટલે વસ્તુઓ તો ગોઠવી નાખીને એકદમ ડેકોરેટેડ સિટિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ અથવા તો સુશોભિત દીવાનખાનું કરી નાખ્યું, પણ એમાં ખુદ હું પોતે પોતાને ક્યાં ગોઠવું એ સંબંધ સમજાતું નથી. એટલે એના પરથી જ આપણે સમજી શકીએ છીએ કે કવયિત્રી એકલા છે, ઘરમાં એકલી છે, એટલે એની એકલતા ચાલે છે, એનું પોતાનું કહી શકાય
જેના ખભા પર મસ્તક મૂકીને રહી થોડો સમય આરામ કરી શકે, પોતાના સુખ દુઃખને એ શેર કરી શકે અને એનામાં હિસ્સો કોઈને બનાવી શકે, તો એ બી કોઈ નજીકની કહી શકાય એવી કોઈ નિયરેસ્ટ પર્સન નજીકની વ્યક્તિ એની પાસે નથી. એનો ખાલીપો, એનો એક અભાવ એ અત્યારે અનુભવી રહ્યા છે. માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી તો શકે, પણ પછી એકલતા પણ અનુભવે તેની વેદના કાવ્યમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. ઓકે, તો હવે આપણે કાવ્ય પ્રમાણે ચાલીએ. પંક્તિ વાઇઝ, દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, એટલે ડ્રોઈંગ રૂમમાં જે વસ્તુઓ બધી પડી છે એને વ્યવસ્થિત કરે છે, કોઈકની જગ્યા બદલે છે, ક્યાંક વળી નવી વસ્તુઓ મૂકે છે. ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારથી વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું. એટલે એવો પ્રશ્ન થાય કે કવયિત્રી પન્ના નાયક વસ્તુઓને કઈ રીતે ગોઠવે છે, તો એના જવાબમાં કહી શકાય કે વસ્તુઓનું મન પૂછે છે કે એ સોફા તું ક્યાં શોભીશ, તું જ્યાં શોભે ત્યાં હું તને મૂકું, એ બારીના પડદા તારે આ જ બારીએ લટકવું છે કે બીજી બારીએ મને કહે. આમ બધાય વસ્તુઓનું એ મન પૂછી પૂછી અને એ પ્રમાણે એની ગોઠવણી કરે છે. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું, સોફા સેટ હતો અને જે ટેબલ લેમ્પ હતો એને નવું સ્થાન આપ્યું, એટલે જે જગ્યા હતી એમની પેલી એ બદલી નાખીને બીજી જગ્યાએ દીવાનખાનામાં જ, પરંતુ કોઈ બીજી જગ્યાએ બીજા ખૂણે રાખ્યું. બારીના પડદા બદલી નાખ્યા, જો બારીના પડદા એકદમ જૂના હતા મેલા થઈ ગયેલા એને બદલીને નવા પડદા રાખ્યા. જૂના ગાલીચા જે જમીન પર પથરાયેલા હતા ફ્લોર પર, એની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી. સુશોભન પ્રસન્ન થાય છે દીવાનખાનું, જોયું દીવાનખાનું ખુશ થાય છે કે વારે વાર જો મારી આ માલિકણે અથવા તો મારી આ જે કવયિત્રી છે એણે મને કેવું સુંદર બનાવી દીધું. આમ આ ડ્રોઈંગ રૂમ દીવાનખાનું ખુશ થાય છે કારણ કે વધારે સુંદર લાગે છે પહેલાં કરતાં. આમ સગળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મન. કવયિત્રીનું મન છટકે છે અને આ મન તો કોઈનું એ નથી હોતું. આ મન અચાનક જ પ્રશ્ન કરે છે જે એક જીવનની કવયિત્રીના જીવનની કડવી સચ્ચાઈ છે એનો હવે કવયિત્રીને સામનો કરવાનો થાય છે. જ્યારે એનું મન પૂછે છે ખુદ એ કવયિત્રીને એ નાયિકાને, આ બધામાં મને ક્યાં ગોઠવું, કેન્દ્ર શોધું છું. આ જબરદસ્ત પ્રશ્ન. આ પ્રશ્ન ખરેખર આપણને પણ ઘણી વાર થતો હોય છે કે આપણી પાસે બધી જ સુખ સુવિધાની વસ્તુઓ છે, આપણે સુખી છીએ, તો પણ આપણામાં ક્યાંક કશું ખૂટે છે. એ એકલતાનો જાણે કે પગરવ આપણા દિલમાં થયા કરે છે. જ્યાં હું સરખું બેસી શકું, એટલે કોઈ એવી જગ્યા મને મળે જ્યાં મને શાંતિ મળે, અને શાંતિ કઈ, મનની શાંતિ, દિલની શાંતિ, કોઈ એવો સહારો, કોઈ એવો સારો નજીકનો કહી શકાય એવો કોઈ સંબંધ કે એવી કોઈ સંબંધી મળી જાય, કોઈ એવી સંબંધભરી વ્યક્તિ મળી જાય જે ને હું જેની સાથે પ્રેમથી વર્તી શકું ને જે વ્યક્તિ મારી સાથે વર્તી શકે પ્રેમથી, આવી એક વ્યક્તિ એ હું શોધી રહ્યું છું. પણ બારી કનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું. મતલબ કે આ બધામાં મને ક્યાં ગોઠવું, આજે ક્વેશ્ચન કવયિત્રી પન્ના નાયકનું મન કવયિત્રીને પૂછે છે એનો જવાબ એને મળતો નથી. એટલે પછી એ દીવાનખાનાની બારી કનેથી, એટલે બારી પાસેથી બહાર જે રસ્તો પસાર થઈ રહ્યો હોય છે એને શૂન્ય આંખે, એને ખાલી આંખે નિહાળી રહી છે, જોઈ રહી છે અને આમ ઊભી જ રહે છે. બરાબર, તો આ રીતે આપણું આ કાવ્ય પૂરું થાય છે. બરાબર, પછીના જે પ્રશ્નો છે આપણા એ આપણે પછી લઈશું પછીના નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.